अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। हमारा खोजा टीवी रेडियो अने एयरवेस ना माननीय श्रोताजनों, आप लोगों ये खोजा टीवी रेडियो पर थी सोमवार तारीख 24 फेब्रुआरी वेंटवीट फेब्रुआरी थी लेने आज शुक्रवार 28 फेब्रुआरी वेंटवीट फेब्रुआरी सुधी दुनिया ना घना विविध समाचारों सांभळी चुक्या। हूँ चाहूँ छू कि आज तमारी सामे ते बधा समाचारों एक निचोड़ लई आवुं, यानी के जे समाचारों मुख्य आगळनी जग्या रोकता हता तेमांथी अमुक चूंटीने तमारी सामे पेश करूं। यूक्रेननी पार्लियामेंट ज्यारे राजना प्रमुख विक्टर यानुकोविच ने सत्ता उपरथी खसेड़ी दीधी, तो विक्टर यानुकोविच कीव पाटनगर छोड़ी भागी गयो, आज सुधी लापता हतो, हवे रशिया जईने छुपाई गयो छे एवा समाचार मळ्या। आ घटना गया अठवाडिये शनि रविना बनी हती अने ते समय थी युक्रेननु राज्य नवा युगमां दाखल थयुं, त्यां नवी हवा फूकवा लागी, लोको नवो श्वास लेवा लाग्या। युक्रेननु राज्य हवे माथा विनानु थई गयुं। राष्ट्रपति विक्टर यानुकोविच ने बरतरफ करी आप्यो, तात्कालिक चूंटणी तो थई शके नहीं, वनसंग मे એટલે 25 મે 3 મહિના બાદ પ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવશે, ત્યાં સુધી પારંતરી કામ ચલાવ, દેશના બંધારણ મુતાબિક પાર્લામેન્ટના પ્રમુખને આ ફરજ સોંપવામાં આવી છે કે તે વિક્ટર યાનુકોવિચની બદલીમાં પ્રમુખ પદનો હોદ્દો સંભાળી લે, જેનું નામ છે ઓલેક્સાન્ડર પુટિનોવ, અને પરમ દિવસ બુધવારની સાંજથી સરકારી શાસન ગવર્નમેન્ટના વડા આર્ઝેની યાચેનિયુક આવ્યા છે। હવે યુક્રેન માટે સૌથી મહાન બે સમસ્યારૂપ મુશ્કેલ પ્રશ્નો છે। એક તો દેશની નાણાકીય પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, સરકારી તિજોરી ખાલી પડી છે, ઝડપી મદદની જરૂર છે। રશિયા 15 મિલિયાર્ડ ડોલરનો વાયદો આપ્યો હતો, 3 મિલિયાર્ડ ડોલર, 3 મિલિયાર્ડ ડોલર તો આપી ચૂક્યો છે, બાકી રહ્યા 12 મિલિયાર્ડ, તેની ઓછી આશા છે, કેમ કે વિક્ટર યાનુકોવિચ તેમના પક્ષનો હતો અને રશિયાના બગલમાં રહેવા પસંદ કરતો હતો, હવે તે તો પદભ્રષ્ટ થઈ ગયો। સરકારી નવા હોદેદારો રશિયાના પક્ષના નથી, તેઓ યુનિયન યુરોપિયનના દાખલ થવા ચાહે છે। બીજો મોટો પ્રશ્ન એ છે, મોટો પ્રોબ્લેમ, કે પૂર્વ દેશની વસ્તી એટલે એસ્ટમાં જે લોકો વસે છે તે વધારે ભાગે રશિયાની વસ્તીમાંથી આવતું વંશ છે, તેની ઓલાદ છે, અથવા તો તેમના દિલ રશિયા તરફ છે, અને પશ્ચિમ દેશનો ભાગ એટલે વેસ્ટમાં યુનિયન યુરોપિયન તરફ દિલ લગાવે છે। મોટા મોટો ડર તો એ છે કે ત્યાં ગ્રહ જંગ એટલે ગેર સિવિલ ફાટે નહીં। ક્રિમેના પ્રાંત વિશે તો તમે સાંભળી ચૂક્યા કે જે યુક્રેન દેશથી ક્રિમેની જમીન સાંધેલી છે। ક્રિમે ખાતે 2 દિવસો પહેલા ખળભળાટ શરૂ થઈ ગયો હતો, બે પક્ષના લોકો રસ્તા ઉપર ઉતરી ગયા, પોલીસ આવીને તેમને વેરવિખેર કરી ત્યાં જ વાતને ટાળી દીધી, પણ તે ક્યાં સુધી? યુક્રેનની હાલતનો ચિત્તાર તમારી સામે આવી ગયો, આવતા અઠવાડિયે શું બને છે તે સમજવું સહેલું થઈ પડશે। ફક્ત એક છેલ્લી વાત, ક્રિમેની જમીનની ચોક તરફ દરિયો છે, એક ભાગ યુક્રેનની જમીન સાથે બાંધેલો છે, ત્યાં મેર નોર કાળો સમુદ્ર છે, અને તે દરિયામાં રશિયાનું નૌકા સૈન્ય એટલે વહાણોનો કાફેલો ફ્લોટ મારી તીન પડ્યું છે, અને ત્યાં અચાનક નિરીક્ષણ એટલે કે એસ્પેક્સિયો સુપ્રીઝ કરા છે। હવે યુક્રેન ને છોડી આપણે સાઉથ આફ્રિકામાં આવીએ, આફ્રિકનો આ એક મોટું ખંડ છે, કોન્ટિનન્ટ આફ્રિકા, આજીનો આ દેશ યુક્રેન માં તમે જોઈ ગયા કે વાતાવરણ ઝડપથી કેવી રીતે બદલી ગયું। ગઈકાલ જે સત્તા ઉપર હતો તે આજે રસ્તા ઉપર આવી ગયો,
આજીનું ખંડ છોડીને આપણે આફ્રિકા ખંડમાં આવીએ તો ત્યાં સાંત્ર આફ્રિકા આપણે મળશે. 1600 સિપાહીઓ 1600 સોલ્ડાટ ફ્રાન્સ દેશના ત્યાં સહાય આપી રહ્યા છે, જેની સંખ્યા 2000 સુધી 2000 સોલ્ડાટ સુધી ફ્રાન્સ પહોંચાડવા ચાહે છે. આફ્રિકાના બીજા દેશો પણ પોતાનું લશ્કર ત્યાં મોકલ્યું છે, જે આશરે 6000 સિમિલ સોલ્ડા સૈનિકોનું બનેલું છે. છતાં અથડામણો ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે ચાલુ જ છે. જોકે ખ્રિસ્તી ધર્મના અને ઇસ્લામના સૌથી ત્યાં આવેલા મહાન લીડરો આર્શોગાયક અને મસ્જિદના ઇમામ કોશિશ કરતા હોય છે તેમના ઉપદેશોની અંદર લોકોને ચેતવણી આપતા હોય કે આવી હિંસાને છોડી આપે, પરંતુ ક્રોધ ગુસ્સો વધુ જોર કરતો હોય અને આવા સમયે શૈતાન પણ વધુ ઉશ્કેરતો હોય. ફ્રાન્સની પાર્લમેન્ટ પણ બહુમતીએ સરકારને આ બારામાં ટેકો આપી રહી છે કે દેશ પોતાના લશ્કર વડે સાંત્ર આફ્રિકની મદદને છોડે નહીં. યુનિયો યુરોપિયન પણ પોતાનું લશ્કર ત્યાં રવાના કરશે, એ જ પ્રમાણે ઓએનયુ યુનોના કાસ્ક બ્લુ પણ ત્યાં ખાતે ઉતરશે. ઘણા મુસલમાનો પોતાના શહેર છોડીને બીજી અમાનની પનાહની જગ્યામાં ચાલ્યા ગયા છે. મુસલમાનો પોતાના શહેરને છોડી અને આવી પનાની જગ્યામાં ભલે આવી ગયા છે, પણ સિચ્યુએશન ડ્રામેટિક છે. માનવતાવાદી પરિસ્થિતિ ત્યાં ખાતે બહુ જ ગંભીર છે. ગઈકાલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ નિજેરિયા ઉતર્યા હતા, ત્યાં રાત પસાર કરી આજે તેઓ સાંત્ર આફ્રિક બાંગી ખાતે પસાર થશે. હવે આપણે એ જ આફ્રિકમાં જ રહીએ અને નોર્મમાં આવીએ મગરેબની અંદર, જ્યાં મરોક એક ઓએમજે ઓર્ગેનાઇઝેશન નોન ગવર્નમેન્ટલ એટલે બિન સરકારી સંસ્થા ફ્રાન્સ ખાતે મરોકના કોઈ ઉચ્ચ અધિકારી વિરુદ્ધ 2 ફરિયાદો સરકારમાં મૂકી હતી, જેના લીધે પોલીસના સિપાહીઓ પારિસમાં મરોકના એલચી આંબાસાદરના ઘરે ઉતરી પડ્યા, જેના લીધે મરોકના રાજાને દુઃખ થયું. બંને દેશો વચ્ચેના સંબંધો થોડા ઠંડા પડી ગયા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદના એક પ્રતિનિધિ જે ત્યાં મહેમાન થવાના હતા, મરોક આવવાના હતા, તેમની સફરને મરોકની સરકાર મુલતવી કરાવી નાખી. ફ્રાન્સના મિનિસ્ટર દેસ અફેર્સ એત્રાંજર વિદેશી પ્રધાન લોરાં ફાબિયોસ પોતાની દિલગીરી જાહેર કરી, જે આવી ઘટના બની ગઈ છે. મરોકના રબાત રાજધાનીમાં લોકો પ્રદર્શન મારફત પોતાની નારાજગી બતાવવા માટે રસ્તામાં ઉતરી પડ્યા. સંબંધો હવે કેમ ગરમ બને તે આવતા દિવસો બતાવશે. જોકે ફ્રાન્સ અને મરોક વચ્ચેના રિલેશનો બહુ જ સારા હતા, પણ અત્યારે અચાનક કોઈ કાળી બિલાડી આડી ફરી ગઈ છે. હવે આપણે એક છેલ્લા દેશને જોઈ લઈએ આફ્રિકની અંદર, જે ઉગાંડાથી ઓળખાય છે. ઉગાંડા ખાતે સૃષ્ટિ વિરોધ કાર્ય યાને લગાતા હોમોસેક્સ્યુઆલિટીને અટકાવવાનો કાયદો બહાર પડ્યો છે, જે પશ્ચિમી દેશોને પેઈ ઓક્સિડન્ટોને નારાજગી બતાવી હતી અને ઉગાંડાને મળતી મદદ ઉપર પણ કદાચ કાપ પડી જાય. ઓએનજે ઓર્ગેનાઇઝેશન નો ગવર્નમેન્ટલ બિન સરકારી સંસ્થાઓ પણ નારાજ થયા છે. છતાં સરકાર આ બધી વાતો ઉપર આંખ નીચામણા કરી ઉગાંડા આ કાયદો પસાર કરી દીધો અને બહાર પાડ્યો છે. આ ગુનાહિત કાર્ય માટે જિંદગીભરની સજા પણ આપી શકે છે. કેટલા કેટલી મિનિટ થશે મને ખબર નથી, તમે જાજા ના લે
ઓછું છે, કોને બીજે